દાંતા ખાતે બ્રાહ્મણવાસ વિસ્તારમાં પત્રકાર પર હુમલાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે નશાની હાલતમાં મામલતદાર કચેરીએ ફરજ બજાવતા કર્મચારી એવા અર્જુનસિંહ સોલંકી ઉર્ફે ભાણુકરીએ મારામારી કરી છે. પત્રકારના ઘર નજીક એરિયામાં લોકો સાથે બેઠેલા હતા તે સમયે તેમણે પત્રકાર સાથે મારામારી કરી હતી. દાંતા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીએ ગાડી લઈને આવીને ગાળો ભાંડી હતી. દાંતા એને સિવાયના પ્રમુખ અર્જુનસિંહ સોલંકીએ દાંતાના સ્થાનિક પત્રકાર સાથે મારામારી કરી હોવાની ઘટના બનતા ચકચાર મચી છે. આ પ્રકારે કર્મચારી નશાની હાલતમાં પત્રકાર સાથે દાદાગીરી કરે તે કેટલી યોગ્ય? તંત્ર આવા લોકો સામે કાર્યવાહી કરી સમાજમાં દાખલો બેસાડે તેવી લોક માંગ ઉઠી છે. ચોથા સ્તંભ પર આ પ્રકારે હુમલાની ઘટનાને લોકોએ વખોડી કાઢી હતી. દાંતાના સ્થાનિક પત્રકાર પર આ પ્રકારે હુમલાની ઘટના બનતા જ સ્થાનિક પત્રકારોમાં પણ આક્રોશ ફેલાયો છે. નશામાં ધૂત રહી દાદાગીરી કરનાર સામે કાર્યવાહી કરવા માટે પત્રકારો માંગ કરી રહ્યા છે. બબાલની સમગ્ર ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાંતા.